નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયન. આપની સાથે હું છું હંસિની. વાત કરીએ અમદાવાદમાં યોજાયેલા કાંકરિયા કાર્નિવલની. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 25થી લઈને 31 ડિસેમ્બર 2023 સુધી કાંકરિયા કાર્નિવલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ નિમિત્તે વાયબ્રન્ટ ગુજરાતના સ્વપ્ન દ્રષ્ટા તાત્કાલીન મુખ્યમંત્રી અને હાલના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સપના અને તેમના પ્રેરક માર્ગદર્શન હેઠળ આંતરરાષ્ટ્રીય મનોરંજન કેન્દ્ર તરીકે વિકાસ થયેલા કાંકરિયા તળાવ અને કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્નિવલનું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું અને અમદાવાદના મેયર પ્રતિમાબેન જૈન અને મુખ્યમંત્રીના વરદહસ્તે કોર્પોરેશન દ્વારા અમદાવાદ શહેરના વિકાસ માટે અંદાજિત 154 કરોડ ઉપર વિવિધ પ્રજાલક્ષી વિકાસના એ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વસુદેવ કુટુંબમ એક ધરતી એક પરિવાર એક ભવિષ્ય થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. યુનેસ્કો દ્વારા સન્માનિત ગુજરાતના હેરિટેજ ગરબા, રાજસ્થાન ઘૂમર, પંજાબના ભાંગડા, આસામની બેહુ, તેની સાથે જ મહારાષ્ટ્રની લાવણી, કથકલી, ક્લાસિકલ તેમજ અન્ય દેશના ડાન્સ પણ રજૂ કરવામાં આવ્યા હતા. નગરજનોને ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન શ્રી અટલજીના જન્મ દિવસે એટલે સુશાસન દિવસની ઉજવણીની સાથે સાથે કાંકરિયા કાર્નિવલ 2023ના શુભારંભ તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ લોકસભાના વિસ્તારમાં કરવામાં આવેલ વિકાસના પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આવકારતા આનંદની લાગણી અનુભવું છું. આજરોજ ભારત દેશને વિશ્વગુરુ બનાવવા સુસંકલ્પિત આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વ અને માનનીય કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહજીના માર્ગદર્શન હેઠળ ગરવી ગુજરાતના મૃદુ અને મુક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના વરદ હસ્તે કાંકરિયા કાર્નિવલ 2023નો રંગારંગ ભવ્ય શુભારંભ થઈ રહ્યો છે, જે ખૂબ જ હર્ષની વાત છે. કર્ણાવતી નગરીના સ્થાપક રાજા આશાવલી નગરીના સ્થાપક રાજા આશા ભીલ તેમજ આ બે નગરી અમદાવાદ જે 600 વર્ષથી વધુનો ભાતીગણ ઇતિહાસ ધરાવે છે. ભગવાન સ્વામિનારાયણ અને કવિવર રવીન્દ્રનાથ ટાગોર પણ આ નગરમાં નિવાસ કરી ચૂક્યા છે. શ્રમ કરીને જે મળે તે ખાય અમદાવાદના એ જ કારણસર ગમે ત્યાં જાય અમદાવાદના સ્નેહ વિના માનવી મળતા રહેવાના અહીં ઘૂંટ કરવા પી અમીરસ ખાય અમદાવાદના ફૂલસમ મહેકી ઉઠે છે ફાન ખરમાં પણ જોજો કેમેરો મૂક એટલે એ વાય સોને ભાઈ અમદાવાદના આવા અમદાવાદ નગરીના સર્વ ધર્મ સંભાવ અને સહિષ્ણુતાના પથ પર ચાલનારા પ્રજાજનોના આનંદ ઉત્સાહમાં વધારો, વાયબ્રન્ટ ગુજરાતના સ્વપ્ન દ્રષ્ટા તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સ્વપ્ન અને તેમના પ્રેરક માર્ગદર્શન હેઠળ કાંકરિયા તળાવનો સંપૂર્ણ વિકાસ કરી તેને આંતરરાષ્ટ્રીય મનોરંજન કેન્દ્ર બનાવવાની નેમ સાથે ઉત્સવ પ્રેમી અમદાવાદીઓ માટે વર્ષ 2008થી કાંકરિયા કાર્નિવલની ઉજવણી કરવાનું શરૂ કરવામાં આવેલ છે. આજે એક વર્લ્ડ ફેસ્ટિવલ બની ચૂક્યો છે. આ કાર્નિવલમાં વસુદેવ કુટુંબકમ એક ધરતી એક પરિવાર એક ભવિષ્ય તથા વાયબ્રન્ટ કલર્સ ઓફ ઇન્ડિયાની થીમ પરના વિવિધ સાંસ્કૃતિક અને કલાત્મક કાર્યક્રમોની સાથે સાથે કાંકરિયા કાર્નિવલની મુલાકાતે આવનાર લોકોના આકર્ષણ રૂપે દરરોજ કાર્યક્રમના અંતે વિકસિત ભારત સંકલ્પ થીમ આધારિત લેસર શોનું આયોજન કરવામાં આવેલ છે. વધુમાં હેરિટેજ અમદાવાદ અને વિકસિત ભારતની થીમ પર વર્ચ્યુઅલ રિયાલિટી શો પણ કરવામાં આવનાર છે. આમ આ કાર્નિવલ નાના બાળકોથી લઈ દરેક ઉંમર તથા વર્ગને અનેરી મોજની ભેટ આપનાર છે તથા અમદાવાદીઓ કલા અને સંસ્કૃતિથી સિંચિત આ કાર્નિવલને ઉષ્માભેર માણી જીવનની યાદગાર ખુશીની પળોમાં વધારે કરશે તેવી અભિલાષા રાખું છું. સુશાસન એટલે કોઈ પણ સામાજિક રાજકીય એકમને એવી રીતે ચલાવવું કે તે ઇચ્છિત પરિણામો આપે. સારું બજેટ, યોગ્ય સંચાલન, કાયદાનું શાસન, નૈતિકતા વગેરે સહિત ઘણી બાબતો સુશાસન હેઠળ આવે છે અને ભારત દેશને સુશાસન રૂપી નેતૃત્વનો મંત્ર આપનાર ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન શ્રી અટલજીના જન્મ દિવસે આજે સમગ્ર દેશ સુશાસન દિવસ તરીકે ઉજવી રહ્યો છે, જે ખૂબ જ આપણા સૌના માટે ગર્વની વાત છે. આજે આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી
અટલજીના સ્વપ્નને સાકાર કરતા દેશને સુશાસન અને સમભાવનાની સોગાત રૂપી સશક્ત નેતૃત્વ આપી વિશ્વની ત્રીજી અર્થવ્યવસ્થા બનાવવા અવિરત વિવિધ જનલક્ષ્મી પ્રકલ્પોની સોગાત દેશને આપી રહ્યા છે. ગરવી ગુજરાતની ગૌરવશાળી વિકાસની ગાથાને ગતિમે બનાવી આપણા ગુજરાતના પરોતા પુત્ર આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ ગુજરાતને સસ્ટેનેબલ ડેવલપમેન્ટનું રોલ મોડલ બનાવ્યું છે. આ સસ્ટેનેબલ રોલ મોડલ ડેવલપમેન્ટને છેવાડાના માનવી સુધી પહોંચાડી ગુજરાતની અસ્મિતાને વિશ્વ ફલક પર આગવું સ્થાન અપાવવા સતત પ્રયત્નશીલ પ્રગતિશીલ ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના વરદ હસ્તે આજ રોજ અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ લોકસભાના વિસ્તારમાં હાઉસિંગ પ્રોજેક્ટ, વોટર પ્રોજેક્ટ, ડ્રેનેજ પ્રોજેક્ટ, બિલ્ડિંગ પ્રોજેક્ટ, હેલ્થ વિભાગ અને રિક્રિએશન વિભાગ અને પ્રાથમિક શિક્ષણ સમિતિ જેવા અનેક વિભાગોના અંદાજિત 155 કરોડથી વધુના ગુણાત્મક પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યા છે, જે આ વિસ્તારના નાગરિકોને પાયાની સગવડો આપવાની સાથે સાથે શિક્ષણ અને સ્વાસ્થ્ય સુખાકારીમાં વધારો કરશે તેવી અભિલાષા સૌને હર્ષ ઉલ્લાસ અને રોશનીના તહેવાર નાતાલની હૃદયપૂર્વક ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત કાંકરિયા કાર્નિવલ 2023 ના શુભારંભ તથા કુલ રૂપિયા 155 કરોડથી વધુ રકમના વિવિધ વિકાસલક્ષી કાર્યોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે ઉપસ્થિત મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, શહેરના અધ્યક્ષ તથા ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ, પ્રદેશના સહકોષાધ્યક્ષ તથા એએમસીના પ્રભારી શ્રી ધર્મેન્દ્રભાઈ શાહ, મારા સાથી ધારાસભ્ય શ્રી અમૂલભાઈ ભટ્ટ, ડોક્ટર હસમુખભાઈ પટેલ, શ્રી દિનેશસિંહ કુશવાહ, શ્રી અમિતભાઈ ઘાકર, શ્રી હર્ષદભાઈ પટેલ, શ્રી જીતેન્દ્રભાઈ પટેલ, શ્રી કૌશિકભાઈ જૈન, શ્રીમતી દર્શનાબેન વાઘેલા, શ્રી મહેશભાઈ કસવાલા, ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી દેવાંગભાઈ ધાણી, પક્ષના નેતા શ્રી ગૌરાંગભાઈ પ્રજાપતિ, દંડક શ્રી શીતલબેન નાગા, એએમપીએસના ચેરમેન શ્રી ધરમસિંહભાઈ દેસાઈ, સ્કૂલ બોર્ડના ચેરમેન શ્રી સુજયભાઈ મહેતા, મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર શ્રી થેન્નારસનજી, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સંગઠનના પદાધિકારી, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, આજે રતિભાઈ બહેનની સાથે 3 પૂર્વ મેયર હાજર છે. એક અસિતભાઈ વોરા, કિરીટભાઈ પરમાર અને કાનાજી ઠાકોર. અમિતભાઈ તો ધારાસભ્ય થઈ ગયા ને અત્યારે, એનું નામ બોલાઈ ગયું. આ મારે સ્પેશિયલ કોર્પોરેશન માટે ખૂબ આનંદની વાત છે. સૌને મારા નમસ્કાર. આજે 25 ડિસેમ્બર આપણા શ્રદ્ધેય પૂર્વ વડાપ્રધાન સ્વશ્રી અટલ બિહારી વાજપેયીજીની જન્મતિથિ, તેમના જન્મ દિવસે આદરણીય વડાપ્રધાન અને વિશ્વ નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી 2014થી આખો દેશ સુશાસન દિવસ, ગુડ ગવર્નન્સ ડે તરીકે ઉજવે છે. સુશાસન, ગુડ ગવર્નન્સ એટલે સમાજના નાનામાં નાના સામાન્ય માનવી, છેવાડાના માનવીને સુવિધા, સગવડ અને સુખાકારી આપતું શાસન. આજે દેશમાં લોકોને વિશ્વાસ બેઠો છે કે મોદીની ગેરંટી એટલે વિકાસની પરિભાષા. વડાપ્રધાનશ્રીએ પોતાના વિઝન અને સુશાસન દ્વારા શહેરીકરણને એક નવો ઓપ આપ્યો છે. ગત 9 વર્ષોમાં સુશાસનના પરિણામે દેશમાં શહેરોના વિકાસમાં મોટું પરિવર્તન આવ્યું છે. રાજ્યના શહેરોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે શહેરીજનોને મનોરંજન, રિક્રિએશન માટેની વ્યવસ્થા ઊભી થઈ છે. આપણા શહેરોમાં જન સુખાકારી વધે, શહેરોમાં હેપીનેસ ઇન્ડેક્સ ઊંચા આવે, સ્માર્ટ, સસ્ટેનેબલ અને વર્લ્ડ ક્લાસ સિટીઝ બને તેવી વડાપ્રધાનશ્રીની નેમ છે. તેમણે હમણાં જ સુરતને વર્લ્ડ ક્લાસ ડાયમંડ
બુશની ભેટ આપી છે, તો અમદાવાદને સાબરમતી રિવરફ્રન્ટ, અટલ બ્રિજ અને જાપાનીઝ ઝેન ગાર્ડન જેવા નવીન પ્રકલ્પો આપ્યા છે. શહેરમાં વસતા લોકોને, ખાસ કરીને શ્રમજીવી સેવા વસ્તીના પરિવારને આનંદ, મનોરંજન, સહેલગાહ એક જ સ્થળે અને વિવિધતા સાથે મળે તે માટે કાંકરિયા કાર્નિવલ નગરોત્સવ બન્યો છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2008માં શરૂ કરાવેલા આ કાર્નિવલ હવે તો દર વર્ષના ડિસેમ્બર મહિનામાં લોકો આતુરતાથી રાહ જોતા થયા છે. આ કાંકરિયા કાર્નિવલ ગરીબ સેવા વસ્તીના બાળકો માટે મનોરંજનની સાથે સાથે પોતાને ટેલેન્ટ બતાવવા માટેનું સ્ટેજ પણ બન્યું છે. અહીં લોકો ગુજરાતના શ્રેષ્ઠ કલાકારોને માણે છે, સાથે જ આવા બાળકોની કલાને પણ બિરદાવે છે. જગન્નાથજીની રથયાત્રાની જેમ જ વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદનું આ કાર્નિવલ હવે વર્લ્ડ ફેમસ ફેસ્ટિવલ બનવા લાગ્યો છે. કાંકરિયા કાર્નિવલનું આ 14મું વર્ષ, આ વર્ષની કાંકરિયા કાર્નિવલની થીમ વસુદેવ કુટુંબકમ. વસુદેવ કુટુંબકમની થીમ પર કાર્નિવલનું આયોજન બદલ મહાનગરપાલિકાની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. તાજેતરમાં જ વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં આપણે G20 અંતર્ગત અર્બન 20ના યજમાન બનવાનો અવસર મળ્યો, જેમાં આપણે વસુદેવ કુટુંબકમની ભારતીય સંસ્કૃતિનો સમગ્ર વિશ્વને પરિચય કરાવ્યો. આ વખતે કાંકરિયા કાર્નિવલ નૃત્ય સંગીત મલ્ટીમીડિયાના કાર્યક્રમોની સાથે આપણી સંસ્કૃતિ અને મોડર્ન ટેકનોલોજીના સમન્વયવાળા નવ ભારત તરીકે ઉભરી આવ્યું છે. પહેલા કાંકરિયાની ઓળખ તળાવ કાંઠો, નગીનાવાડી, માછલીઘર, બાલવાટિકા અને પ્રાણી સંગ્રહાલય બસ એટલી જ હતી. તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ આ તળાવની કાયાપલટ કરી અને કાંકરિયાને નગરોત્સવનું કેન્દ્ર સ્થાન બનાવવા શ્રમ યજ્ઞ શરૂ કર્યું અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આગવા વિઝનથી વર્ષ 2006માં રૂપિયા 36 કરોડના ખર્ચે કાંકરિયા લેક ફ્રન્ટનું નિર્માણ કરવામાં આવ્યું. શ્રી નરેન્દ્રભાઈના અવિરત શ્રમ અને દ્રષ્ટિવત આયોજનના પરિણામે આજે કાંકરિયા લેક ફ્રન્ટ લોકપ્રિય રિક્રિએશન સ્પોટ બની ગયું છે. ગત 14 વર્ષમાં 7 કરોડથી વધુ લોકોએ આ લેક ફ્રન્ટની મુલાકાત લીધી છે. કાંકરિયા લેક ફ્રન્ટ એ ગુડ ગવર્નન્સનું એક ઉત્તમ ઉદાહરણ છે. શહેરી વિકાસ કેવો હોય, વધતા શહેરીકરણ સાથે વિકાસ કેવી રીતે થાય તેનું ઉદાહરણ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ પ્રસ્થાપિત કર્યું છે. શહેરી વિકાસ એટલે માળખાકીય વિકાસની સાથે સાથે નગરજનોનું રોજિંદુ જીવન કેવી રીતે વધુ ને વધુ સરળ બનાવવું એ પરિભાષા આદરણીય નરેન્દ્રભાઈએ આપી છે. આજે ઇઝ ઓફ લિવિંગ પ્રાયોરિટી બની છે. આ બદલાવ આદરણીય વડાપ્રધાનશ્રીના પ્રયાસોથી આવ્યો છે. અમદાવાદ શહેરમાં સારા રોડ રસ્તાની સાથે સાથે નાગરિકો માટે સારા બાગ બગીચા, રિક્રિએશન એક્ટિવિટી માટે તળાવો, લાઇબ્રેરી પણ બની રહ્યા છે. શહેરોમાં નાગરિકોને અવર જવરમાં સુગમતા થાય, ટ્રાફિકની સમસ્યા હળવી થાય અને સમય બચે તે માટે શહેરોમાં શહેરની ફરતે રિંગ રોડ પર બ્રિજનું નિર્માણ થઈ રહ્યું છે. કાંકરિયા આજે કાંકરિયા કાર્નિવલમાં આવતા પહેલા જ 60.87 કરોડના ખર્ચે તૈયાર થયેલ સરદાર પટેલ રિંગ રોડ પર રણાસર રેલવે જંકશન પર ફ્લાયઓવર અને રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું છે. શહેરમાં શ્રમ રિહેબિલિટેશન દ્વારા ઝૂંપડપટ્ટીના સ્થાને ગરીબોને સુવિધાયુક્ત આવાસો મળી રહ્યા છે. તે દિશામાં આગળ વધતા આજે 13 કરોડ રૂપિયાના ખર્ચે નવા બનેલા આવાસો સહિત વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર, બાગ બગીચા, અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર, સ્માર્ટ સ્કૂલ મળીને 73 કરોડના કામોના લોકાર્પણ કર્યા છે. આપણે આ કાર્નિવલને અમદાવાદ મહાનગર માટે કુલ 196 કરોડના વિકાસ કામોથી વિકાસ કાર્નિવલ બનાવ્યો છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ 2047માં વિકસિત ભારત બનાવવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. તાજેતરમાં તેમણે વિકસિત ભારત માટેના 9 સંકલ્પ 9 આગ્રહ દેશવાસીઓને આપ્યા છે. તેમાંના 2 સંકલ્પની હું અહીંયા વાત કરું તો એક પાણીનું ટીપું બચાવીએ અને બીજો છે કે આપણા શહેર અને મોહલ્લાને સ્વચ્છતામાં નંબર 1 બનાવવા માટે કામ કરીએ. જેમ આપણે આપણું ઘર ગંદુ ન ગમે તેમ આપણા મોહલ્લા કે શહેર ગંદા કેવી રીતે ગમી શકે. હું અમદાવાદના તમામ નાગરિકોને અપીલ કરું છું
કે પાણીને પ્રસાદની જેમ ઉપયોગ કરીએ, આપણા અમદાવાદને સ્વચ્છ, સુઘડ અને રેડિયામણું રાખવા માટે સૌ સામૂહિક સંકલ્પ લઈએ. વિકસિત ભારતના નિર્માણ માટે આપણા શહેરો જનસુખાકારીમાં અગ્રેસર હોય તેવો નિર્ધાર કરીએ. ફરી એકવાર કાંકરિયા કાર્નિવલના સુ પ્રાર્થના કરી છે ત્યારે જીનો
કાર્નિવલ 2023 ના ઉદઘાટન કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો અને નગરજનોનું હાર્દિક સ્વાગત છે. અમે બધા જ ફ્રેન્ડ્સ અમદાવાદની BRDS જે સમગ્ર વિશ્વમાં જાણીતી છે એમાં અહીં આવ્યા છીએ. પણ ભાઈ સાહેબ, કાંકરિયા આવતી બસોમાં તો ભારે ભીડ હોય છે. તે હોય જ ને, મેટ્રોમાં અને AMTS માં પણ આટલી જ ભીડ હોય છે. કાંકરિયા કાર્નિવલે હવે તો સમગ્ર વિશ્વમાં પોતાની ઓળખ ઊભી કરી છે. આખી દુનિયામાંથી પ્રવાસીઓ ખાસ આ દિવસોમાં અહીં આવે છે અને કાંકરિયા કાર્નિવલના ઉત્સવનો આનંદ લે છે. સાવ સાચી વાત છે. મારા રિલેટિવ્સ અમેરિકામાં રહે છે. તેઓ દર વર્ષે વિન્ટરમાં ભારત આવે, એમાં આ દિવસોમાં તો ખાસ તેઓ કાંકરિયામાં જ ઉત્સવ માણવા આવી જાય. એટલે આ કાંકરિયા કાર્નિવલ પહેલેથી ઉજવાય છે? હા, અરે ના રે ના, કાંકરિયા કાર્નિવલની પરિકલ્પના કરી આપણા ગુજરાતનું ગૌરવ દેશના માનનીય શ્રી પ્રધાનમંત્રી અને એ સમયના ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ. અરે એમની જ પ્રેરણાથી 2008થી આ કાર્નિવલનો આરંભ થયો અને આપણી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અહીં એક પછી એક આકર્ષણો ઉમેરાતા ગયા. તો વાતો જ કરશો કે પછી કિડ સિટી, ચિલ્ડ્રન પાર્ક, બોટિંગ, ગાર્ડન, ખાણીપીણી જેવા અનેક આકર્ષણોની મજા પણ માણશો. અને હા, તારીખ 25-31 ડિસેમ્બર 2023 દરમિયાન તો અહીં સ્ટેજ ઉપર રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાવાના છે. આનંદ અને ઉલ્લાસ, મોજ અને મસ્તી, ફૂડ અને ફન, પરિવાર સાથે, ફ્રેન્ડ સાથે, જીવનમાં ઉત્સાહ અને ઉર્જા ભરી આપતો કાર્નિવલ એટલે કાંકરિયા કાર્નિવલ. ખરાબ લાગે શરૂ કરાયેલ હેરિટેજ વોકમાં મોટી સંખ્યામાં લોકો જોડાયેલ છે. અહીંની વિશ્વ પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થાઓ જેવી કે PRL, NID, IIM, ISRO, ATIRA, Science City, AMS, SEPT અને રિવર ફ્રન્ટ પર ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ અને ફ્લાવર શો, આ બધું જોવા માટે તો મહિનો રોકાય ને તો પણ ઓછો પડે. આ બધું તો ઠીક, હજુ મંદિરોના દર્શનની તો મેં વાત જ નથી કરી. મેં સાંભળ્યું છે કે અયોધ્યામાં બનનાર રામ મંદિર સાથે પણ અમદાવાદ જોડાયેલું છે. હા, બિલકુલ સાચી વાત છે. અયોધ્યા મંદિરમાં લગાવવા માટેના ધ્વજ, સ્તંભ અહીં અમદાવાદમાં જ તૈયાર થઈ રહ્યા છે. ભાઈ સાચું કહું ને તો અમદાવાદમાં વસુધૈવ કુટુંબકમનું વાતાવરણ જોવા મળે છે. ભારતના લગભગ મોટા ભાગના રાજ્યોના લોકો અહીં સ્થાયી થયા છે. અહીં એમના અને ગુજરાતના ઉત્સવો સાથે મળીને ઉજવે છે. વિવિધતામાં એકતાનું ઉમદા દ્રષ્ટાંત છે અમદાવાદ. વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચર. આ સૂત્ર તમને અમદાવાદમાં સાર્થક થતો જોવા મળશે. અરે ભાઈ,
આ એ અમદાવાદ છે જ્યાં વિવિધ કલા સંસ્કૃતિ સભ્યતાના દીવડા એક સાથે ઝળહળે છે અને એના અજવાળા આખી દુનિયામાં ફેલાવે છે. જ્યાં જ્યાં જરૂર છે ત્યાં ત્યાં વિકસિત ભારતની કલ્પના સાથે લાભ પહોંચી રહ્યા છે. સનાતન ધર્મની મૂળ વિચારધારાને અનુરૂપ ધરતી જ પરિવાર છે. આ ભાવના આત્મસાત થઈ રહી છે. ગુજરાતના સપૂત, વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને દેશના યશસ્વી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના વિકાસની ઇમારત પંચશક્તિના પાયા ઉપર રચી છે. આજે જ્યારે તેમના નેતૃત્વમાં દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા વાળો દેશ બન્યો છે. આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના કાર્યકાળમાં પ્રધાનમંત્રી શ્રીના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં અમલી બન્યા છે અપરંપાર વિકાસ કાર્યો. ગુજરાત દેશમાં વિકાસના રોલ મોડેલ તરીકે આગળ વધી રહ્યું છે અને વિકાસની રાજનીતિ દ્વારા ગુજરાતમાં સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ સૂત્ર સાર્થક થયું છે. અને એક સમય પૂર્વનું માન્ચેસ્ટર એવું અમદાવાદ આજે રાજ્યની આર્થિક રાજધાની બન્યું છે. એ જ ભૂમિમાં દર વર્ષની જેમ ઉજવાઈ રહ્યો છે વર્ષ 2023 નો કાંકરિયા કાર્નિવલ. કાંકરિયા કાર્નિવલ એટલે વાઇબ્રન્ટ અમદાવાદ. કાંકરિયા કાર્નિવલ એટલે વિકસિત અમદાવાદ. કાંકરિયા કાર્નિવલ એટલે મારા તમારા શહેરનું ગૌરવ. કાંકરિયા કાર્નિવલ એટલે વસુધૈવ કુટુંબકમ સૂત્રના સાકાર રૂપનો ઉત્સવ. ચાલો મારું શહેર મારું ગૌરવ આ સૂત્રને ચરિતાર્થ કરીએ. Thank you.
ગુજરાત